ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને 5 સહકારી સંસ્થાઓની સામાન્ય સભા યોજાઈ હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે સંસ્થાની તેમજ ભરૂચ જિલ્લા સહકારી સંઘ, ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટી ફેડરેશન, ભરૂચ તાલુકા સહકારી ખરીદ વેચાણ મંડળીની સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં ભરૂચ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ 15% ડિવિડન્ડ જાહેર કરતા આનંદની લાગણી ફેલાઈ હતી. સતત 25 વર્ષ બેંકના ચેરમેન પદે રહી બેંકની ખોટમાંથી નફામાં અને વિકાસના પંથે લઈ જનાર બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાનું ખાસ સન્માન કરાયું હતું. સામાન્ય સભામાં ચેરમેન અરુણસિંહ રણાએ બેંકના યશસ્વી વિકાસ અંગેની વિગતો આપી હતી. આ વર્ષે બેંકે 23 કરોડનો કાચો નફો કરેલ છે અને નેટ એનપીએ 0 છે. 11 કરોડ 36 લાખ મંડળીઓને 1 ટાઈમ સેટલમેન્ટ આપવામાં આવ્યું. ચેરમેન અરુણસિંહ રણાએ બેંકની પ્રગતિમાં સાથ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સભામાં બેંકના ડિરેક્ટર અને ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભરત પટેલ, બેંકના અને ગુજ કોમાસોલના ડિરેક્ટર સુનિલ પટેલ તેમજ સહકારી અને રાજકીય ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન અને આભાર વિધિ રજનીકાંત રાવલે કરી હતી. સૌ પ્રથમ તો ભરૂચ જિલ્લાના સૌ આગેવાનોને મારા નમસ્કાર વંદન કરું છું. 170 વર્ષ જૂની બેંક અને તેમાં પણ 23 કરોડ 54 લાખ રૂપિયાનો ચાલુ સાલે મેં નફો કરેલો છે. મારા સભાસદોને, મેં એમની અસ્મિતા જળવાઈ અને મારા ખેડૂતોને પણ 11 કરોડ રૂપિયા જેટલા રાહત આપીને ખેડૂતોને પણ દેવામાંથી મુક્ત કરેલા છે. નફામાંથી પાછી જોગવાઈ કરીને થાપણદારનું 0% અન્યાય ના થાય એ પ્રકારનું કામ કરેલું છે. આજે મને એ વાતનો આનંદ છે. બધી સંસ્થાની સાધારણ સભા ભેગી હતી, એનું જો કોઈ કારણ હોય તો ખર્ચો ઓછો થાય અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એ ભોગવી લે અને સાધારણ સભામાં દરેક સંસ્થા નફામાં છે તેનો મને આજે આનંદ છે. આવનાર દિવસોમાં પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની થાપણો પણ દિન પ્રતિદિન વધી રહી છે, લોકોને વિશ્વાસ છે અને સંપૂર્ણપણે 15% ડિવિડન્ડ પણ આપીએ છીએ. ગ્રોસ એનપીએ મારો 0 છે. નેટ એનપીએ 0 અને ગ્રોસ 10% છે. અને આવનાર દિવસોમાં સમગ્ર ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંક પાસે જે સુવિધા છે તે સુવિધા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક આજે પાડી રહી છે એનો મને આનંદ છે. મારા સભાસદો, મારા ખેડૂતો, મારા થાપણદાર સૌને હું હૃદયથી નમસ્કાર કરું છું, વંદન કરું છું.